હવે સ્ટુડન્ટ એના પછી છે થ્રો વિધાન. લાસ્ટમાં આપણે ટ્રાય કેચ અને બ્લોક વિશે જોયું, હવે છે થ્રો વિધાન. અપવાદના ઓબ્જેક્ટને નિશ્ચિત રૂપે થ્રો કરવા થ્રો કીવર્ડ્સનો ઉપયોગ થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે કોઈપણ ઓબ્જેક્ટને આપણે થ્રો કરવો છે તો કયા કીવર્ડ્સનો ઉપયોગ કરશું આપણે, થ્રો કીવર્ડનો. અત્યાર સુધી આપણે જોયેલા ઉદાહરણમાં પ્રોગ્રામ જેવીએમ અપવાદરૂપ ઓબ્જેક્ટ તૈયાર કરી આપોઆપ થ્રો કરતો. અત્યાર સુધી જે આપણા પ્રોગ્રામ્સ હતા એ શું હતું, જેવીએમ જાવા વર્ચ્યુઅલ મશીન, એ આપોઆપ પોતાના ઓબ્જેક્ટને એ થ્રો કરી દેતું હતું. ઉદાહરણ તરીકે જ્યારે આપણે શૂન્ય વડે ભાગાકાર કરવાની ક્રિયા કરવાનો પ્રયત્ન કરી ત્યારે અરિથમેટિક એક્સપ્રેશનનો ઓબ્જેક્ટ બનાવવામાં આવે અને જેવીએમ દ્વારા એને આપોઆપ તેને થ્રો કરવામાં આવે. લાસ્ટમાં આપણે હમણાં એક્ઝામ્પલ જોયું હતું અરિથમેટિક એક્સેપ્શનનું. એક ઉદાહરણમાં શું હતું કે આપણે કોઈપણ સંખ્યાને ઝીરો વડે આપણે ભાંગવાની ટ્રાય કરી તો અરિથમેટિક એક્સેપ્શન નામનો જે ઓબ્જેક્ટ છે એ ડાયરેક્ટ જેવીએમ દ્વારા આપોઆપ એને થ્રો કરવામાં આવે. પણ અપવાદનો ઓબ્જેક્ટ બનાવીને નિશ્ચિત રૂપે થ્રો કરવા જાવા વ્યવસ્થા પૂરી પાડે છે. અપવાદનો ઓબ્જેક્ટ શું કરે, ઓબ્જેક્ટ બનાવીને નિશ્ચિત રૂપે અપવાદનો એક ઓબ્જેક્ટ બનાવીને આપણે કોઈ નિશ્ચિત રૂપે થ્રો કરવા જાવા વ્યવસ્થા પૂરી, જાવા આપણે એવી વ્યવસ્થા પૂરી પાડે છે કે ઓબ્જેક્ટનો એક અપવાદ બનાવી એને ચોક્કસ સ્વરૂપે આપણે થ્રો કરી શકીએ છીએ. આપણે જે ઓબ્જેક્ટને થ્રો કરીએ તે જાવા ડોન્ટ લેન્થ ડોટ થ્રોવેબલ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જ્યારે થ્રો વિધાનનો આપણે ઉપયોગ કરી ત્યારે નીચેનામાંથી કઈ લાઇબ્રેરીનો ઉપયોગ કરશું આપણે, જાવા ડોટ લેન્થ ડોટ થ્રોવેબલ પ્રકારનો હોવો જ જોઈએ, અન્યથા કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવશે અથવા તો ઓબ્જેક્ટ થ્રો કરવા માટેની વાક્યરચના નીચે મુજબની છે. જ્યારે આપણે નિશ્ચિત સ્વરૂપે કોઈ ઓબ્જેક્ટને થ્રો કરવો હશે ત્યારે આ ક્લાસ અથવા તો કોઈપણ સબ ક્લાસનો ઓબ્જેક્ટ આપણે બનાવવો પડશે. જો એમ આપણે નહીં બનાવીએ તો આપણે કમ્પાઇલ કરતી વખતે ભૂલ ઉદ્ભવશે. હવે એની વાક્યરચના આપી છે થ્રો એક્સેપ્શન અને ઓબ્જેક્ટ. હવે એનો એક પ્રોગ્રામ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો, આપણે કેચ વિધાનની શોધ શરૂ થઈ જશે બરાબર. જોવા અહીંયા એક પ્રોગ્રામ આપ્યો છે એના વિશે બરાબર. હમણાં આપણે કીધું કે થ્રોનો ઉપયોગ આપણે ક્યાં કરશું તો કે આપણે કોઈપણ નિશ્ચિત ઓબ્જેક્ટને થ્રો કરવા માટે. હવે આ પ્રોગ્રામમાં તમે જુઓ બરાબર શું કર્યું છે આપણે, તો કે કોઈપણ ઓબ્જેક્ટને થ્રો કર્યા છે. જુઓ પહેલાં આપણે અહીંયા ઓબ્જેક્ટ બનાવી લીધો, એક્સેપ્શન માય ઓબ્જેક્ટ બરાબર ન્યૂ એક્સેપ્શન બરાબર. હવે એને થ્રો કરી છે માય એક્સેપ્શનમાં, ટ્રાય વિભાગમાં આ પાર્ટ ક્લિયર કરી કેચ વિભાગ શું કરી લેશે, એને પકડી લેશે. ક્લિયર? અત્યાર સુધી જે પણ પ્રોગ્રામ આપણે ઉપયોગ કરતા એમાં થ્રોનો ઉપયોગ ન કરતા, કેમ કે ડાયરેક્ટ જેવીએમ એ ઓબ્જેક્ટને ત્યાં થ્રો કરી દેતું હતું બરાબર. થ્રો વિધાનનો આ રીતે આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો એનું આઉટપુટ કે બિફોર થ્રોઈંગ અન એક્સેપ્શન ઓબ્જેક્ટ એક્સેપ્શન કેચ ધ જાવા ડોટ લેન્થ ઓર એક્સેપ્શન ડિમોનેસ્ટ્રેશન્સ ઓફ ધ થ્રો. એનો મતલબ કે આપણે જે ઓબ્જેક્ટને થ્રો કર્યો હતો એ એક્સેપ્શન એ ઓબ્જેક્ટને યુઝ કરી લેશે. ક્લિયર? જો આકૃતિ 10.18માં દર્શાવ્યા પ્રોગ્રામ આપણે એક્સેપ્શન ક્લાસનો ઓબ્જેક્ટ નામનો એક ઓબ્જેક્ટ બનાવ્યો, એ જ ઓબ્જેક્ટને થ્રો વિધાનનો ઉપયોગ કરી આપણે થ્રો કર્યો. નિશ્ચિતપણે થ્રો કરવામાં આવતા અપવાદ ઓબ્જેક્ટને સંભાળવા માટે કેચ વિભાગ હોવો જ જોઈએ. જે પણ એક્સેપ્શન તમે ઓબ્જેક્ટ એનો બનાવો છો એ થ્રો કરો છો એને સંભાળવા માટે આપણે કેચ વિભાગનો ઉપયોગ કરવો જ પડે છે. હવે એના પછી છે થ્રોસ ઉપવાક્ય. યાદ રાખો થ્રોનો ઉપયોગ આપણે ઓબ્જેક્ટ થ્રો કરવા માટે કરતા, તો હવે આ થ્રોસનો ઉપયોગ શેના માટે થાય છે. આપણે ટ્રાય કેચ ફાઇનલી વિભાગને જોયા. અત્યાર સુધી આપણે ચર્ચેલા પ્રોગ્રામ એ સાદા પ્રોગ્રામ હતા જેમાં પદ્ધતિનો એટલે કે મેથડનો ઉપયોગનો સમાવેશ કરવામાં આવતો. ને અત્યાર સુધી આ ચેપ્ટરમાં જેટલા પ્રોગ્રામ્સ વિશે આપણે ડિસ્કશન કર્યું વિદ્યાર્થી મિત્રો, એમાં એક પણ પ્રોગ્રામમાં આપણે મેથડનો ઉપયોગ કર્યો નથી. હવે આપણે એવું વિચારી લઈએ કે જ્યારે મારે મેથડ કન્સ્ટ્રક્ટર દ્વારા કોઈ અપવાદ ઉદ્ભવશે તો આપણે શું કરશું, તો શું એ ટ્રાય અને કેચ વિભાગમાં મૂકશું બરાબર. તો એના માટે આપણે થ્રોસ વિભાગનો ઉપયોગ કરશું બરાબર. જ્યાં આપણી મેથડ અથવા તો કન્સ્ટ્રક્ટરનો ઉપયોગ થાય છે ત્યાં ક્યાં કીવર્ડ્સનો ઉપયોગ થશે, થ્રોનો
બરાબર. એના માટે જુઓ, મેથડ દ્વારા ઉદ્ભવતા અપવાદનું વ્યવસ્થાપન કરવા માટે બે રસ્તાઓ છે. પહેલું, મેથડ કે કન્સ્ટ્રક્ટરમાં ટ્રાય કેચ વિભાગ લખો કે જે કદાચ અપવાદનું ઉદ્ભવ કેન્દ્ર છે, એટલે કે ઉદ્ગમ સ્થાન, એટલે કે આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે કે જ્યાંથી આપણો અપવાદો ક્રિએટ થાય છે. અને બીજું છે, ટ્રાય વિભાગની અંદર જ મેથડ કે કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરી એટલે બોલાવવું, બરાબર, અપવાદ સર્જવા, બરાબર. કાં આપણે મેથડ કે કન્સ્ટ્રક્ટરમાં કાય ટ્રાય કેચ વિભાગ લખો કે જે અપવાદનું ઉદ્ગમ સ્થાન છે, અથવા તો ટ્રાય વિભાગમાં જ આપણે મેથડ કે કન્સ્ટ્રક્ટરને ઇન્વોક કરી લેવા જોઈએ, બરાબર. કન્સ્ટ્રક્ટર કે મેથડની અંદરની સૂચના અપવાદ થ્રો કરી શકે તેમ છે તે જાણવા મેથડ કે કન્સ્ટ્રક્ટરને વ્યાખ્યાયિત કરતી વખતે થ્રો ઉપવાક્યનો ઉપયોગ કરવામાં આવે છે. જો કન્સ્ટ્રક્ટર કે મેથડની અંદર આપણે અપવાદો થ્રો કરી શકીએ તેમ છીએ કે નહીં, એના માટે આપણે મેથડ કે કન્સ્ટ્રક્ટરની વ્યાખ્યાયિત કરતી વખતે થ્રોસ ઉપવાક્યનો ઉપયોગ કરવાનો રહેશે. મેથડમાં અપવાદનું વ્યવસ્થાપન કરી શકે તો કેચ વિભાગ નથી. જ્યારે આપણે કન્સ્ટ્રક્ટર કે મેથડ લખીએ છીએ કે જે તેને બોલાવનાર તરફ અપવાદ મોકલી શકે છે, તો તે હકીકતનું દસ્તાવેજીકરણ કરવું ઉપયોગી છે. થ્રો ચાવીરૂપ શબ્દ મેથડની ઘોષણા કરતી વખતે જ ઉપયોગ કરી શકાય. જો થ્રોસ ચાવીરૂપ શબ્દ આપણે કેના માટે ઉપયોગમાં લેશું, જ્યારે મેથડ આપણે ડિક્લેર કરશું ત્યારે. ચાલો જુઓ, એની સિન્ટેક્સ અહીંયા આપેલી છે, બરાબર. અહીંયા આપણે મેથડ મોડિફાયર્સ, રિટર્ન ટાઈપ, મેથડ્સ નેમ્સ, થ્રોસ એક્સેપ્શન લિસ્ટ, બોડી ઓફ મેથડ, મેથડની જે બોડી હોય અહીંયા લખશું, ટ્રાય બંધ કરી દેશું, મેથડ અનેક અપવાદો થ્રો કરી શકે છે, મેથડ દ્વારા થ્રો કરી શકાતા દરેક અપવાદને મેથડના હેડરમાં દર્શાવી શકાશે. ઉદાહરણ તરીકે મેથડનું હેડર નીચે મુજબ છે. જો એક્ઝામ્પલ આપ્યું છે, પરફોર્મ ડિવિઝન મેથડ થ્રુ એરિથમેટિક એક્સેપ્શન એરે ઇન્ડેક્સ ઓફ બાઉન્ડ એક્સેપ્શન, કર્લી બ્રેકેટ સ્ટાર્ટ, અહીંયા બોડીની મેથડ લખશું અને કર્લી બ્રેકેટ ઓવર કરી લેશું. એની સિન્ટેક્સ છે. હવે એના પછી એનો પ્રોગ્રામ આખો જોઈએ. જો તમારે બુક્સમાં પણ આકૃતિ નંબર 10.20માં આપેલું છે કે થ્રોસ કી વર્ડ્સનો ઉપયોગ કરી એક પ્રોગ્રામ આપેલો છે, બરાબર. અત્યાર સુધી એક મેથડનો આપણે ઉપયોગ કર્યો નથી. આમાં ટ્રાય વિભાગમાં જ એક મેથડ ડિક્લેર કરી દીધી છે, જો પરફોર્મ ડિવિઝન નામની, બરાબર. હવે તો આપણી એરર શું છે, તો કે કેચ વિભાગમાં ડિસ્પ્લે કરી છે અરિથમેટિક એક્સેપ્શન, બરાબર. અરિથમેટિક એક્સેપ્શન એટલે આપણે યાદ આવે કે કોઈ પણ સંખ્યાને આપણે ઝીરો વડે ડિવાઈડ કરી ન શકી. જો બરાબર એ ભાગ આખો અહીંયા આપણે પબ્લિક સ્ટેટિક વર્ડમેન પરફોર્મ ડિવિઝન થ્રોસ અરિથમેટિક એક્સેપ્શન, અરિથમેટિક એક્સેપ્શનથી આપણે એ મેથડને ત્યાં થ્રો કરી દેશું. ક્લિયર. હવે જો આપણે આકૃતિમાં હમણાં જોયું એ જ વસ્તુ અહીંયા સમજાવી છે. પરફોર્મ ડિવિઝન નામની એક મેથડ લખી છે. આ મેથડમાં આપણે અરિથમેટિક એક્સેપ્શન ઓબ્જેક્ટ ઉદ્ભવશે, બરાબર. મેઇન મેથડમાં આપણે પરફોર્મ ડિવિઝન નામની મેથડને કોલ કરીશું, બરાબર. પછી પરફોર્મ ડિવિઝન મેથડ અપવાદ વ્યવસ્થાપન કરી ત્યાંથી એને બોલાવવામાં આવશે, બરાબર. અને એક્સેપ્શન હેન્ડલર તરીકે ઉપયોગમાં હોવું જોઈએ. ક્લિયર. હવે છે જરૂરિયાત મુજબના અપવાદોનું સર્જન, બરાબર. જાવા જે તે વિનિયોગની ખાસ સમસ્યાઓ અનુસરવા આપણા પોતાના અપવાદોનું સર્જન કરવા દે છે. એનો મતલબ કે આપણે પણ અપવાદો ક્રિએટ કરવાની છૂટ આપે છે. ઉદાહરણ તરીકે ધારો કે આપણે ગુણોત્પત્ર તૈયાર કરવાનો પ્રોગ્રામ લખતા હોય છે, જેમાં ઉપયોગકર્તાને વિવિધ વિષયના ગુણ દાખલ કરવા માટે પૂછવામાં આવતું હોય છે. દરેક વિષયમાં 0 થી 100ની વચ્ચે જ આપણે ગુણ નાખવાના હોય છે. ધારો કે ઉપયોગકર્તા કોઈપણ વિષયના ગુણ ઋણ અથવા તો 100થી ઉપરના દાખલ કરે તો પ્રોગ્રામને તરત જ અપવાદ ઊભો કરવો જોઈએ. આવા પ્રોગ્રામમાં અપવાદ જે તે વિનિયોગ પૂરતા ખાસ હોય છે. જાવા આવા વિનિયોગ માટે ખાસ એવા અપવાદો માટે આંતરપ્રસ્થાપિત અપવાદ વર આપતા નથી. ઓકે, કે જાવા કોઈ એવી ખાસ આપણે અપવાદ આપવા નથી કે બાય ડિફોલ્ટ એનો આપણે યુઝ કરી શકીએ. તો એક્સેપ્શન શું કીધું, કે આપણે એક સરસ પ્રોગ્રામ લખતા હોય કે આપણે માર્ક્સ એન્ટર કરવા છે 0 થી 100ની અંદર, બરાબર. પણ ક્યારેક બાય મિસ્ટેક મારાથી કોઈ ઋણ સંખ્યા અથવા તો 100થી ઉપરના કોઈ નંબર દાખલ થઈ જાય, બરાબર, તો ડાયરેક્ટ આપનો અપવાદ ઉદ્ભવે છે.
બરાબર, તો આવા સંજોગોમાં આપણે શું કરવું જોઈએ બરાબર એ અહીંયા સમજાવ્યું છે. એક્સેપ્શન ક્લાસનો સબ ક્લાસ બનાવીને આપણે ઉપયોગકર્તા નિર્મિત અપવાદો તૈયાર કરી શકીએ છીએ. આ અપવાદોને થ્રોસ વિધાનની મદદથી બાહ્ય રીતે થ્રો કરી શકાય છે. જો એક્સેપ્શન ક્લાસની મદદથી સબ ક્લાસ બનાવીને આપણે જે અપવાદો તૈયાર કર્યા છે એને આપણે થ્રો વિધાનમાં બાહ્ય રીતે આપણે એને થ્રો કરી શકીશું. આ અપવાદ ઝીલીને તેને યોગ્ય રીતે પાર પાડવા જરૂરી છે. એ પ્રોગ્રામ જોઈએ જે ગુણની યથાર્થતા ચકાસવા જરૂરી. હવે એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે આપણે કીબોર્ડ પરથી ઇનપુટ સ્વીકારવા માટે શેનો ઉપયોગ કરશું? જાવા ડોટ યુટીલ ડોટ સ્કેનર ક્લાસનો બરાબર. હવે સ્કેનર ક્લાસની નેક્સ્ટ આઈએનટી ઇન્ટીજર મેથડ કોન્સોલ પદ્ધતિથી પૂર્ણાંક સંખ્યા વાંચવામાં મદદરૂપ થશે. એટલે કે ઇન્ટીજર આપણો નંબર એન્ટર કરવા માટે યુઝ થાય છે બરાબર, એટલે આ મેથડનો આપણે ત્યાં ઉપયોગ કર્યો છે. સ્કેનર ક્લાસની કાર્યપદ્ધતિ વિશેની ચર્ચા આપણે હવે પછીના પ્રકરણમાં કરીશું, જેમાં ફાઇલ અને આયોની ચર્ચા કરવામાં ઇનપુટ બરાબર, કોન્સોલ ક્લાસ શું છે બરાબર, એ બધું આપણે નેક્સ્ટ ચેપ્ટર આના પછીના ચેપ્ટરમાં એના વિશે અભ્યાસ કરીશું. ફાઇલ આયો, ફાઇલ ઇનપુટ અને આઉટપુટ વિશે પણ ત્યાં આપણે ડિસ્કશન ઈ ચર્ચા ઈ ચેપ્ટરમાં કરીશું. હવે જો આ એક પ્રોગ્રામ આપેલો છે કે બે વર્ગ પ્રસ્થાપિત કર્યા છે બરાબર, જરૂરિયાત મુજબ આપણે અપવાદો તૈયાર કરી વધારા ક્લાસની ઇનવેલિડ માર્ક્સ એક્સેપ્શન બરાબર એનું પેકેજ લીધું છે. આપણે જાવા ડોટ લેન્થ નામનું પેકેજમાં આપણે અપવાદો એને વિસ્તારે છે અને તે સિંગલ પેરામીટર કન્સ્ટ્રક્ટર ધરાવે છે જે ભૂલના પ્રકારનો વર્ણવવા માટે શબ્દમાળાને સ્વીકારશે બરાબર. જો છે સુપર નામના મેસેજ તમે પ્રિન્ટ કરો છો બરાબર. હવે એનું ડાયરેક્ટ આપણે આઉટપુટ જોશું બરાબર. જો એન્ટર માર્ક્સ મેં કર્યા છે 145 બરાબર, ડાયરેક્ટ તમને મેસેજ આવી જશે ઇનવેલિડ માર્ક એક્સેસ એન્ડ રોંગ માર્ક્સ બરાબર. પછી મેં -47 નાખા તો બી મને એ જે કે તમે જે માર્ક્સ એન્ટર કરો છો વિદ્યાર્થી મિત્રો એ ઇનવેલિડ છે, એ તમે 100ની ઉપર જશો અથવા તો માઇનસમાં કોઈ પણ સંખ્યા રાખશો, પણ 0 થી 100ની અંદર કોઈ પણ તમે માર્ક્સ એન્ટર કરશો તો એ તમને વેલિડ ગણવા દેશે. ઓકે, ક્લિયર. હવે એક નોંધ આપેલી છે વિદ્યાર્થી મિત્રો કે સાઇટે પ્રોગ્રામ ટાઈપ કરવા માટેનું એડિટર છે. જો પ્રોગ્રામ કીબોર્ડ પાસેથી ડેટા સ્વીકારતો હોય તો પ્રોગ્રામને કમાન્ડ પ્રોમ્પ્ટ પર અમલમાં મૂકવો સલાહભર્યું છે. જો કે એવો સાદો પ્રોગ્રામ કે જેને ઉપયોગકર્તા સાથે સંવાદની બહુ જ જરૂર ન હોય તેવા પ્રોગ્રામને સાઇટ એડિટરની અંદર જ અમલમાં મૂકી શકાય છે. કમાન્ડ પ્રોમ્પ્ટ એટલે કે મેં તમને એક જાવાનો પ્રોગ્રામ રન કરતા શીખવાડ્યો તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં જે આપણે બ્લેક કલરની સ્ક્રીનમાં જે પ્રોગ્રામ સીએમડી કરીને ખોલી છે એ આપણું કમાન્ડ પ્રોમ્પ્ટ છે. હવે એ પાછી અપવાદરૂપ પરિસ્થિતિનો ફાયદા બરાબર. આખા પ્રકરણમાં આપણે જાવા પ્રોગ્રામમાં અપવાદરૂપ પરિસ્થિતિના વ્યવસ્થાપનના ઉપયોગનું સમર્થન કર્યું. હવે એ સ્પષ્ટ થવું જોઈએ કે એક સારા પ્રોગ્રામનો અધવચ્ચે અચાનક અંત આવી જાય તેના કરતાં હંમેશા અપેક્ષિત અપવાદોનું વ્યવસ્થાપન થાય તેમ કરવું જોઈએ. એટલે કે કોઈ પણ પ્રોગ્રામ આપણે લખી છીએ એમાં એરર આવે છે તો આપણે એ સ્પષ્ટ સમજીએ કે આપણો પ્રોગ્રામ અધવચ્ચે અટકી ન જાય, આપણે ન ઈચ્છતા હોય એવું આઉટપુટ આવી જાય, તો એના માટે આપણે અપવાદોનું વ્યવસ્થાપન કરવું જોઈએ. આપણા જાવા પ્રોગ્રામમાં અપવાદ વ્યવસ્થાપનનો ઉપયોગ કરવાના ફાયદા ટૂંકમાં જોઈએ જે નીચે પ્રમાણે આપ્યા છે. પહેલું છે, તે આપણને પ્રોગ્રામના સામાન્ય પ્રવાહને જાળવવામાં મદદરૂપ નીવડે છે. જો શું કરે છે, આપણો પ્રવાહી સામાન્ય રીતે જાળવી લેશે. એટલે કે અપવાદ વ્યવસ્થાપનની ગેરહાજરીમાં પ્રોગ્રામનો પ્રવાહ ક્યારે અવરોધાય છે. બીજું છે, તે સામાન્ય સૂચનાઓને બદલે અપવાદ વ્યવસ્થાપન માટેની અલગ સૂચના લખવાની છૂટ આપે છે. આપણે હમણાં જોયું કે આપણા જેટલા એક્સેપ્શન આપણા જે એરર હશે એ આપણે અલગ અલગ લખવાની છૂટ આપશે કેચ વિભાગમાં બરાબર. ભૂલના પ્રકારોને એક જૂથમાં લાવી શકાય છે અને પ્રોગ્રામમાં અલગ તારવી શકાય છે. જો મેં એકી સાથે 5-7 આપણે એક પ્રોગ્રામ જોયો તો બરાબર, એકથી વધારે ભૂલ હોય તો એ શું કરશે, એક જૂથ બનાવશે અને પછી એ અલગ અલગ કેચ વિભાગમાં મોકલી દેશે. ક્લાયન્ટને પ્રોગ્રામ પૂરા પાડતા પહેલાં પ્રોગ્રામ ડિબગ થયેલ છે તેની ખાતરી આપી શકાય છે
બરાબર પ્રોગ્રામનો અમલ કરતી વખતે અમલ દરમિયાન ઉદ્ભવતી વિવિધ ભૂલોને પકડી પાડવા સરળ તંત્ર વ્યવસ્થા પૂરી પાડે છે. ઇઝીલી એને ભૂલો પકડી લેશે અને એના ઉપર નિયંત્રણ રાખી લેશે. બરાબર ક્લાયન્ટને પ્રોગ્રામ પૂરો ડિબગ ડિબગનો મતલબ શું કે કોઈ ઘણીવાર ખોટો કોડ કે આ રીતે પ્રોસેસ અટકી નથી જતી ને બરાબર એની એ ખાતરી આપશે. ઓકે ક્લિયર. આની સાથે જ વિદ્યાર્થીઓ મિત્રો આ ચેપ્ટરમાં અપવાદ એટલે શું, અપવાદના પ્રકાર, અપવાદને હેન્ડલ કરવા માટેનું એને વ્યવસ્થાપનના ટ્રાય, કેચ, ફાઇનલીનો ઉપયોગ આપણે જોયો. બરાબર પછી થ્રો અને થ્રો સ્કીવર્ડ વિશે પણ જોયું અને અપવાદ અરૂપ વ્યવસ્થાપન પદ્ધતિના ફાયદા પણ જોયા. આ સાથે જ આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે.